અધ્યાય 16મો સાંખ્ય ગ્રુપમ બ્રહ્મયજ્ઞ. વૈશંપાયન બોલ્યા, એ જન્મજય રાજન, તમને જે હું કથા કહું છું તે તમે એક ચિત્ત શાંતિથી શ્રવણ કરો. એ રાજન, પૂર્વે એક જ પરમાત્મા બ્રહ્મ હતા. તે બ્રહ્મરૂપ વેદના સંબંધવાળા, કર્મોના બંધનથી નહીં બંધાયેલા બ્રહ્મવેતા, સ્વયં સિદ્ધ ને અદક્ષિણીય હોય, કર્મથી પ્રાપ્ત કરવા યોગ્ય ન હતા. તે સતરૂપે મૂર્ત અને અસતરૂપે અમૃત છે. તે બ્રહ્માથી આત્મારૂપ યોનિની યોનિથી પેદા થયેલો એક નિષ્કલ પુરુષ અહંકાર પ્રગટ થયો હતો. તે દિવ્ય છે, તે વ્યાપક અચિંત્ય અવિનાશી છે, તે યુગોનું ઉત્પત્તિ કારણ હોય યુગ વિકારોથી રહિત છે. વળી તે કદી થયા નથી ને જન્મ્યા પણ નથી. સર્વ ભાવોમાં સમાન છે. અવ્યક્તથી જે પરમ શ્રેષ્ઠ તત્વ છે તે જ એ પુરુષ છે એમ શ્રી નારાયણને જાણનાર જાણે છે. તે પોતાના દેહને છુપાવીને સર્વત્ર વિશ્વરૂપે રહે છે. અહંકાર રૂપ પુરુષમાં અસક્ત કારણ તથા અસત કારણ તથા સત કારણ અવિદ્યા છે. તે કલ્પવામાં આવી છે. એ અવ્યક્ત પુરુષ છે, વ્યક્ત રૂપોમાં રહીને વિચરે છે છતાં દ્રશ્ય નથી. એ વિકાર પુરુષ અવ્યક્ત છે, રૂપ રહિત છે છતાં રૂપોનો આશ્રય કરે છે. જેમ અગ્નિ લાકડામાં ગઢ રહેલો છે તેમ એ પુરુષ સર્વમાં ગઢ એ અચિંત્ય સ્વરૂપે વિચર્યા કરે છે. પુરુષ ભૂત ભવિષ્યનું ઉત્પત્તિ કારણ છે. તેમના નામો છે પ્રજાપતિ, સર્વલોકના પ્રભુ, પરમેષ્ટિ એ નારાયણ નામે છે. તે પોતે અવ્યક્ત છે છતાં એ બ્રહ્માજીના યોગથી સ્વેચ્છાએ અવ્યક્તપણાને પામ્યા છે. તમે તેને બ્રહ્મ ભાવમાં રહેલા જાણો. આમ એ પ્રભુ બ્રહ્મ શબ્દ પામ્યા છે. સ્થાવર જંગમ સર્વના પ્રભુ છે. હે જન્મજય રાજન, તે પુરુષે કહ્યું હતું કે હું બધી જ પ્રજાનું સર્જન કરીશ. આમ તે પ્રભુ સર્વભૂતોનું ઉત્પત્તિ કારણ છે. આમ અહંકાર સ્વભાવમાંથી સમગ્ર વિશ્વ ઉત્પન્ન થયું છે. પરમાત્મા સર્વ વ્યાપક આધાર રહિત જળરૂપ ધ્રુવ અચળ તેમજ બ્રહ્મરૂપ હોય જ્યોતિરૂપ છે તે જ બ્રહ્મ કહેવાય છે. વળી જે અવ્યક્ત હોય સૂક્ષ્મ રૂપ છે છતાં પાંચ ક્રતુ એટલે પ્રગટ સ્વરૂપ પુરુષાત્કૃતિને પામ્યા છે અને બ્રહ્મરૂપ વેદમાંથી ભૌતિક પદાર્થ માત્રને સંકલ્પ માત્રથી ઉત્પન્ન થયેલા રૂપે ધારણ કરે છે. પછી બ્રહ્મ પ્રેરિત તે પુરુષે બ્રહ્મ સ્વરૂપ એવા જળને સર્જ્યું હતું કે જેના વડે આ સગળું જગત વ્યાપ્ત છે. જળ સૃષ્ટિ પહેલા ઈશ્વરને વશ મરીચી વગેરે પ્રજાપતિઓના શ્રેષ્ઠ બ્રહ્માએ એ જળ સૃષ્ટિ અગાઉ વાયુ દર્શન કર્યું હતું. આમ સમગ્ર જગત પ્રથમ સ્થૂળ વાયુથી ઉત્પન્ન થયું હતું અને તે આ જગતને તેજસ આદિથી યુક્ત પુરુષો ઓળંગી ગયા હતા. પછી બ્રહ્માજીને પૃથ્વી શબ્દની ઈચ્છા થઈ હતી. તેથી જળને ઘટ્ટ કરતા સર્વ લોકો તેને પૃથ્વી તથા જળ રૂપે જાણે છે. આમ તે પૃથ્વી જળમાં તેના ફળ યા કાર્યરૂપે ઉત્પન્ન થયેલી હોય તે જળમાં વિખરાઈ જવા લાગી હતી. પછી તે પુરુષે કહ્યું હતું, આ ઊંડા જળરૂપી વિવરમાં છિદ્રમાં જે મારું કઠિનપણું છે તેમાંથી જ હું વિક્ષોભિત વિખરવા માંડ્યો છું. હેરાનને વ્યાકુળ થઈ પીડાવું છું. તેથી તમે મારો ઉદ્ધાર કરો. પછી કઠિનતા ધારણ કરનાર પૃથ્વી પોતાનું સ્થાન ઈચ્છવા લાગી હતી. શ્રી નારાયણ પ્રભુ ભગવાન વરાનું રૂપ ધારણ કરીને તે મહાકર્ણો સમુદ્ર રૂપ જળમાં કૂદી પડ્યા હતા. તેમણે સમુદ્રમાં એ જળમાંથી પૃથ્વીનો ઉદ્ધાર કર્યો હતો. પછી પ્રભુ સમાધિમાં લીન થઈ ગયા, જે હવે દ્રશ્ય નથી. યથાર્થ વરા અવતારમાં કરવાનું કાર્ય કર્યા બાદ તે શ્રી હરિ અંતર ધ્યાન થયા હતા. પણ જે બ્રહ્મરૂપ જ્યોતિ છે તે આકાશ કહેવાયું છે. તેમાં જ સર્વજીવોનો પિતામાં બ્રહ્માજી ઉત્પન્ન થયા હતા. ભગવાને તે વરા અવતાર લઈને તે પૃથ્વીનો ઉદ્ધાર કર્યો હતો. તે જ પ્રમાણે અધાપી શ્રી હરિ સર્વયોગથી યુક્ત સર્વના દાતા ધારક પોષક હોય લોકહિત માટે પોતાના સૂક્ષ્મ યોગ દ્વારા પૃથ્વીને ધારણ કરે છે. પ્રભુ પૃથ્વીના મધ્યભાગને ભેદીને જળરૂપે ઉત્પત્તિને પામે છે. પછી સૂર્યરૂપે થઈને ઉચ્ચ સ્થિતિ કરે છે. સૂર્યનારાયણના મધ્યમાંથી ચંદ્રમંડળ નીકળ્યું છે. નારાયણની ઉત્પત્તિ થયેલા બ્રહ્મા ચંદ્રરૂપ સૌમ્ય જણ થયા છે. એ સૌમમંડળમાં મુખમાંથી પવન ઉત્પન્ન થયો છે. પવન પોતાના તેજ વડે અક્ષયમય જ્યોતિષને ચારે કોરથી વધાર્યા કરે છે. વેદ પણ
જ્ઞાન સ્વરૂપ તથા તથા યોગમય છે તે દ્વારા બ્રહ્મ બ્રહ્મયોની સનાતન દિવ્ય પુરુષને સર્જે છે. આમ આ વિશ્વમાં જે પ્રવાહી છે તે જળ છે, તેનો ઘટ ભાગ તે પૃથ્વી છે, પૃથ્વીમાં જે પોલાણ છે તે આકાશ છે, જે જ્યોતિ છે તે જ ચક્ષુ વાયુને કારણે પ્રજ્ઞા કરે છે. આમ પંચભૂતોમાંથી જ્યોતિ જઠરાગ્નિ ઉત્પન્ન થયા છે. ભૂતાત્મા સમગ્ર જગતમાં રહેલો છે અને જીવાત્મા સનાતન દેહને સંબંધ છે. જીવ માત્રમાં રહેલો જઠરાગ્નિ વાસ્તવમાં સૂર્યનું જ રૂપ છે. શરીર સાથે અગ્નિ જોડાયેલો છે. પ્રાણીઓ સ્વભાવથી ક્ષય પામે છે, ભય પામે છે અને શાંતિ પામે છે. સ્વભાવથી જ શાંતિ પામતા નથી. મૂળ થયેલા અને બ્રહ્મ પદ્મ મોહિત થયેલો જીવ કર્મોને લીધે સંસારમાં જીવન જન્મ મરણને પામે છે. જ્યાં સુધી એ જીવાત્મા તત્વજ્ઞાન દ્વારા બ્રહ્મના વિષયને પ્રાપ્ત કરતો નથી ત્યાં સુધી વારંવાર જન્મને સંસારને પામે છે, સ્વરૂપાનંદને પામે છે. તે આ લોકને પ્રતિસિદ્ધ કરીને બ્રહ્મવાદ થાય છે. બ્રહ્મ સ્વબંધથી મુક્ત થાય છે. પછી રાગાદિથી થયેલા હાસ્ય સાથે સંબંધ પામતો નથી, ક્યારેય આસક્તિ પામતો નથી. આવી શ્રેષ્ઠ સિદ્ધિ પામેલો પુરુષ સર્વજ્ઞ થઈને સંસારમાં આવાગમનને જન્મને તથા મૃત્યુને જાણે છે. બ્રહ્મવેદા પુરુષ આત્માની જે ગતિઓ મુક્તિના જે ઉપાયો છે તેને જાણે છે. ભૂત ભવિષ્યના વિષમ પ્રદેશોને જાણે છે. કર્મની નિવૃત્તિ પહેલા જ પરમ પ્રતિષ્ઠા પામેલો થાય છે. પ્રત્યેક મનુષ્ય ચિત્તની ગ્રંથિ રૂપે એટલે કે ચિત્તને બાંધનાર કામ આદિ તથા યાતનાઓને સુખ દુઃખને સ્મરણોને મનને રોકવા ઘટે વાસના વગેરેનો નિરોધ કરતા પુરુષનું હૃદય બુદ્ધિ પહેલા કામ વગેરે દોષોથી મલિન થતા હોય છે. તે જ્ઞાન ચક્ષુથી શુદ્ધ થાય છે. એ જ્ઞાન વેદમાં કહેલું છે. તેને પ્રાપ્ત કરીને આ લોકમાં જીવતા જ આત્મા દેહના બંધનથી મુક્ત થાય છે. પોતાની એ વિદ્યા એટલે જ્ઞાન શક્તિ દ્વારા અન્ય લોકને પણ સર્જી શકે છે અને આ લોક સર્જન અર્પણ કરી શકે છે. સ્વપ્નાભિમાની આત્મા પેઠે અહીં જ આ લોકમાં જ રહે છે. વિશ્વામિત્ર વગેરેની જેમ વ્યવહારિક લોકને પણ સર્જી શકે છે. આવો જીવન મુક્ત પુરુષ બ્રહ્મ સાથે જોડાયેલા સ્વચિત્ત દ્વારા પોતાના કર્મોને કારણે પશુ પક્ષી વગેરે યોનિમાં ગયો હોય તેમને એક કર્મ બંધનથી છોડાવી શકે છે. યોગ નામનું એ કર્મ તે અક્ષર મોક્ષને તથા અક્ષર ભોગને પણ વ્યાપીને રહેલા છે. યથાર્થ યોગમાં કર્મ ફળનો સમાવેશ થઈ જાય છે. તેમાં જે ધ્રુવ અચળ સ્થિતિ બ્રહ્મ સ્થિતિ હોય છે તેમાં કર્મયોગ તે અક્ષર રહેવા પામતું નથી. પ્રારબ્ધ કર્મને કારણે ટકેલા યોગીઓના દેહમાં એ વિવિધ કૈવલ્ય મુક્ત કૈવલ્ય જીવન મુક્ત સ્થિતિ પ્રાપ્ત થતા શરીર સંબંધિત રહેતો નથી. ઇતિ શ્રી મહાભારતમાં ખિલ હરિવંશમાં ભવિષ્ય પર્વ વિશે બ્રહ્મયજ્ઞ નામનો 16મો અધ્યાય સમાપ્ત. અધ્યાય 17મો કર્મ ફળના જ્ઞાન માટે યોગનું વર્ણન. વૈશંપાયન બોલ્યા, અતિ તપ્ત થતા સૂર્ય પૃથ્વીમાં જે છિદ્ર કર્યું હતું તેમાં સ્વભાવથી જ રચાયેલો મૈનાક પર્વત સ્થાપ્યો હતો. મૈનાક મેરુ હોવા છતાં તેના અનેક વિભાગો છે, તેથી તે પર્વત અડગ હોય અલચલ છે. તે પર્વતનો પૃષ્ઠભાગ વિશાળ છે. તેના પર જ્યોતિરૂપ ભગવાન શંકર નિવાસ કરે છે, જે બ્રહ્મમય તેજ કહેવાય છે. તેને તેજ પ્રભુએ પોતાના લડાકમાં સ્થિર કર્યું છે. તેનું જ્યોતિર્મય સ્વરૂપ દિશે છે. તેનો દેહ પુરુષાકાર છે. તેના મુખમાંથી જે મુખ રૂપે પ્રગટ થયા છે તેજ તેજને લીધે પ્રજ્વલિત હોય છે તેવા તે ચતુર્મુખ છે. ઇન્દ્ર અગ્નિ બ્રાહ્મણ અને પ્રાણ નામના ચાર શ્રેષ્ઠ બ્રાહ્મણો સાથે તે પ્રગટ થયા છે. તે વેદ સ્વરૂપ હોય બ્રહ્મા કહેવાય છે. તે બ્રહ્માનું સ્વરૂપ મહાભૂત રૂપે પ્રગટ થઈ પુનઃ ભાવપણાને પામ્યા છે. ફરી બ્રહ્મપણાને પામ્યા છે. લોક સ્વરૂપે પ્રગટ થયા છે. તે વેળા મેરુ પર્વતનું શિખર પરમ પદની સિંધીમાં બ્રહ્મલોક રૂપે થયું હતું. તેની ઊંચાઈ 100,000 યોજન છે. તેનો વિસ્તાર ઊંચાઈ કરતા 4 ગણો છે. કોઈ પણ જીવ બ્રહ્મલોકના વિસ્તાર ઊંચાઈને 1,000 વર્ષો પછી એ માપી શકવા શક્ય નથી. એ બ્રહ્મલોક દિવ્ય તેજરૂપ જ્ઞાનયુક્ત છે. ધર્મ જ્ઞાન વૈરાગ્ય તથા ઐશ્વર્યથી ચારે બાજુએથી છવાયેલો છે. એ રાજન બ્રહ્મવાદીઓએ મેરુ પર્વતનું માપ કરોડો યોજનાઓથી ગણ્યું છે. ભગવાન શ્રી નારાયણ બ્રહ્માનું શરીર ધારણ કરીને બ્રહ્મલોકમાં રહીને મૃત વાયુઓ રુદ્રો દેવેન્દ્રો વસુઓ આદિત્યો વિશ્વે દેવો સહિત પૃથ્વી તથા રાજાઓનું રક્ષણ કરે છે. વિષ્ણુની સાથે રહીને બ્રહ્મભાવને પ્રાપ્ત થયેલા બ્રહ્મના દેહ વડે સૂર્ય વરુણને કારણે ઘટ થયેલી પૃથ્વીનું પાલન કરીને રહે છે. આમ જે વિષ્ણુમય તેજ છે તે સર્વત્ર સના
સમાનતાને પામ્યું છે, એક સ્વરૂપે વ્યાપ્ત થયું છે. વેદના પારગામી બ્રાહ્મણો જે નિયમોને સેવી રહ્યા છે, સત્યવ્રતમાં પરાયણ તત્પર રહે છે, તેમણે જે વિષ્ણુમય તેજ છે તેને જ બ્રહ્મ કહ્યું છે. ઈશ્વરના પ્રભાવ રૂપ નિત્ય કર્મ વેદ વડે આજ્ઞા કરાયેલ છે, તે જો શુદ્ધ ભાવે કરાય તો શુદ્ધ ચિત્ત વાળાને તે હિતકારી થાય છે. જો કર્મ ફળમાં આસક્ત થાય તો બ્રહ્મની ઝાંખી જ કરાવે છે. પૂર્ણ સાક્ષાત્કાર થતો નથી જેનો પાદ અમુક અંશજ વિશ્વરૂપ છે, તે ભૂતાત્મા નિત્ય સિદ્ધ આત્મા છે. છતાં સત્યવ્રત પરાયણ એવા બ્રાહ્મણો વડે તે આત્મામાં વિશ્વ શબ્દનો પ્રયોગ કરાય છે. મનુષ્યોએ નિષ્કામ કર્મો દ્વારા જ પરમાત્માનું આરાધન કરવું ઘટે. આ વિશ્વનું રૂપ જે સ્થૂળ છે, મનોમય સૂક્ષ્મ છે, તે બંને બુદ્ધિરૂપ છે એમ જાણતા પ્રભુએ આ સ્ત્રી પુરુષ રૂપ દ્વંદ જોડકાને મિથુન યુગલ તરીકે સર્જ્યું હતું. એ જ સનાતન બ્રહ્મ ભગવાન વિશ્વરૂપ છે. છતાંય સૃષ્ટિની રચના કાળે દેવી સાથે રહીને વિશાળ ભોગો ભોગવે છે. કાશ્યપ વગેરે પ્રજાપતિઓ પણ તેમના અનુયાયીઓ રૂપે તેમની સાથે જ રહેલા હોય છે. છતાં બ્રહ્માજી બ્રહ્મવેતાઓના હંમેશા શ્રેષ્ઠ ગણાય છે. ઉમા બ્રહ્મ વિદ્યા રૂપ સ્વશક્તિથી યુક્ત એવા પરમેશ્વર શંકરથી સોમચંદ્ર ઉત્પન્ન થયો છે. એ સ્વર્ગીય જળધારા વડે શંકરના અધિપતિ પદે અભિષેક કરાયો હતો. આમ અભિષેક કર્યા પછી પોતાનો સ્વભાવ સિદ્ધ કર્મ કર્યા પછી એ સમયે સ્વર્ગીય જળધારાને નાદ ગર્જના કરવા માંડી હતી, તેથી એ નદી કહેવાય છે. અને એ નદી બ્રહ્મલોકને તૃપ્ત કર્યા બાદ હજારો પર્વતો વેરીને ભેદીને આકાશમાંથી પૃથ્વી પર આવી છે, તેથી તે ગંગા દેવી નામે પ્રસિદ્ધ થઈ સાત ગોદાવરી વગેરે પ્રકારે પ્રસાર પામી છે. હે રાજન, આમ તે ગંગા નદી અનેક પ્રકારે વારંવાર ઉત્પન્ન થઈ વહે છે. ચંદ્રમા પણ એ આ લોકની વૃદ્ધિ કરે છે. બ્રહ્માના ચંદ્રમુખ રૂપી મુખ કમળમાંથી જે વેદ રૂપે નીકળે છે તે લોકમાં વેદ ઉપદેશ પણને પામે છે. વેદ રૂપે પ્રગટ થયેલું જ્ઞાન ચાર પાદ યુક્ત એટલે કે બ્રહ્મ ઉદ્વ ગાતા હોતા અને અર્ધવાયુ રૂપે ચાર હોતાઓ દ્વારા પ્રસિદ્ધ થયું હોય સનાતન છે. પુણ્યના પિતા બ્રહ્મા કહેવાય છે અને પુણ્ય રૂપ ધર્મનો પ્રથમ સ્વાધ્યાય બ્રહ્મચર્ય, બીજો ગૃહસ્થાશ્રમ, ત્રીજો પ્રાણ વાનપ્રાશ્રમ અને ચોથો સંન્યાસાશ્રમ રૂપ છે. આમ ચાર પદો છે જેના દ્વારા જગત ધારણ કરાય છે. પ્રથમ પાદ બ્રહ્મચર્ય રૂપે, બીજો ગૃહસ્થ રૂપે કર્મા, ત્રીજો ગુરુ ભાવ રૂપે વાનપ્રસ્થ તરીકે અને ચતુર્થ પાદ ગુહ બ્રહ્મ તત્વનું પ્રતિપાદન કરનાર સંન્યાસાશ્રમ રૂપે પ્રગટ થયું છે. વેદાંતમાં દર્શાવેલ શ્રવણ મનન વગેરેની પ્રાપ્તિથી ગુહ ધર્મ યોગ સેવનથી ચંદ્રની આશ્રિત મન બ્રહ્માંડમાં વિચરનાર થઈ સૃષ્ટિનો અહમ ધારણ કરે છે. બ્રહ્મચર્યના પાલનરૂપ વેદોનું આચરણ યા અધ્યયન કરતા સનાતન વેદો વર્તે છે. ધર્મની રીતે વર્તતા ગૃહસ્થોને જોઈને પિતૃઓ અને મેરુ પર્વતના શિખર પર રહેતા ઋષિઓ પર પ્રસન્ન થાય છે. તેઓ સિદ્ધાસન કરીને બ્રહ્મનો વિચાર કરે છે. સિદ્ધાસન આ રીતે સિદ્ધ થાય છે. લિંગની ઉપાસના ભાગ ઉપરના ભાગમાં જમણી ઘૂંટી સ્થાપી પછી તેના પર બીજી ઘૂંટી ગોઠવીને બેસવું. યોગ ધર્મનો આશ્રય કરીને ખુદ બ્રહ્માએ પણ સિદ્ધાસને બેસીને ડોકને ટટ્ટાર રાખી પીઠને વધુ નમાવી સીધો રાખીને પોતે જાણે ખૂબ હસતા હોય એવું પ્રસન્ન મુખ રાખતા હોય. નાભિ પ્રદેશ પર બંને હાથને સ્થાપી સર્વ અંગોને સારી રીતે સંકોચીને મન વડે મસ્તકમાં બ્રહ્મ સ્વરૂપ પ્રાણવાયુની સારી રીતે ઉંચે ખેંચીને કુંભક પ્રાણાયામ કરીને પછી મન દ્વારા વિષ્ણુ સ્વરૂપ આ જગતનું સર્જન કર્યું હતું. યથાર્થ ઉપર જણાવેલી રીત પ્રમાણે પ્રકૃતિ તથા નાસિકાની મધ્ય પ્રાણનો નિરોધ કરીને જીવમાં ઐશ્વર્યનો આવિર્ભાવ થાય તેમાં કારણ રૂપે તેઓ પ્રાણાયામ કરવો જોઈએ. જે યોગીઓ પોતાની ઇન્દ્રિયોને વિષયોથી બાળેલી હોય, અંતર્મુખી કરી હોય, તે યોગી વિષ્ણુ સ્વરૂપ વ્યાપક બને છે. અને જાણે એક બિંબમાંથી બીજું બિંબ બહાર નીકળ્યું હોય તેવા તેજોમય મૂર્તિને ધારણ કરનાર થઈ આકાશમાં ઉદય પામેલા ચંદ્રપેટે પ્રકાશે છે. આવા બ્રહ્મવેતાને લીધે યોગી જાણે બીજા સૂર્ય હોય તેમ દીપે છે. હૃદયની ચૈતન્ય જ્યોતિષના પ્રકાશ દ્વારા
સવિશેષ અતુલ્ય પ્રકાશ તો રહીને પ્રભુ સ્વરૂપે સ્થિર કરે છે. સનાતન બ્રહ્મ સ્વરૂપને પ્રત્યક્ષ થઈ શકે છે. તે લલાટના મધ્ય ભાગમાં રહે છે અને પોતાની નિયમન રૂપ ક્રિયાને ઉદ્દેશીને નિયમાકાર રૂપે બે પ્રકારે થયેલ છે. છતાં અજ્ઞાની મૂળ લોકો પ્રત્યક્ષ બ્રહ્મનો સાક્ષાત્કાર કરી શકતા નથી. ચૈતન્ય જ્યોતિ ભ્રુકુટી અને નાસિકાની વચ્ચે રહેલી છે. જે બ્રહ્મણો વેદના વિદ્વાનો હોય અને સત્યવ્રત પરાયણ હોય ચૈતન્ય જ્યોતિને અનુભવે છે. એ સિવાયના બીજા અધ્યાત્મના આ વિષયને સમજી શકતા નથી. એ રાજન, આ પૃથ્વી પર જે યોગી ભૂતૈશ બન્યો હોય, અનુગ્રહ કરવાની શક્તિમાન હોય, ચિત્ત મોહિત થયું હોય, જેની યોગમાં ચિત્ત નહીં લાગતું હોય, તેવા ભ્રષ્ટ યોગીને ફેંકી દે છે. અપવાક યોગીની યોગ ભ્રષ્ટ કરે છે. જન્મે જે યોગીઓ બીજા નિંદ કર્મો કરીને પ્રાણીઓનો વધ કરવાની ઈચ્છા ધરાવે છે, તે યોગના ઐશ્વર્યો પોતાના વિષયોમાં જ લડે છે. યોગ ભ્રષ્ટ થઈને વાવડે માર્ગે જાય છે. યોગના ઐશ્વર્યો મળીને આનંદી બનેલો યોગી ગર્વિષ્ઠ બને છે. અંતે તે યોગ ધર્મથી ભ્રષ્ટ થાય છે. માટે યોગ માર્ગમાં વિઘ્ન કરનારનો ત્યાગ જ કરવો જોઈએ. યોગીના મનમાં ચૈતન્ય પ્રકાશ પ્રકાશે છે. પછી તરત જ ગાયત્રીનો મન જપ કર્યા પછી બંને નેત્રો વચ્ચે રહેલી જ્યોતિનું ધ્યાન ધરવું જ જોઈએ. એ બ્રહ્મ તેજોમય અવ્યક્ત અવિષય શાશ્વત ધ્રુવ અવ્યક્ત હોય ઇન્દ્રિયોના રૂપાદિ ગુણોથી રહે છે. તેજના ગુણ પ્રકાશથી યુક્ત છે. ચૈતન્ય જ્યોતિરૂપ છે. ચૈતન્ય જ્યોતિ રૂપે જ રહેલ છે. દેવે પોતાના નયનોમાંથી ઋગ્વેદ તથા યજુર્વેદને ઉત્પન્ન કર્યા છે. જીવવાના અગ્રભાગોથી સામવેદને તથા મસ્તકમાંથી અથર્વવેદને ઉત્પન્ન કર્યા છે. તેઓ સનાતન પદને મેળવી આપે છે. એ રાજન, એ સનાતન પુરુષ બંને લોકમાં હિતકારી હોય હિંસા રહીત છે. યોગનો આરંભ કર્મ સાધન છે. માનસિક સંયમથી તેને સિદ્ધ કરી શકાય છે. યોગારંભ સનાતન બ્રહ્મચર્ય રૂપ છે. સર્વ પ્રાણીઓની ઉત્પત્તિનું કારણ છે. એમ જ જે જાણે છે તે સિદ્ધ કરીને પ્રાપ્ત કરે છે તે પુરુષ વેદવેતા ગણાય છે. સર્વ કર્મોથી મુક્ત થયેલા પુરુષો યોગારંભને પ્રાપ્ત યા સિદ્ધ કરી ચૂકેલા પુરુષને લોકમાં સિદ્ધ થયેલો કહે છે. સાચી સિદ્ધિ એ છે. વેદના ઉપનિષદ રૂપ પદ મોક્ષ પ્રાપ્તિને કારણે એ નિયમો પાળી પાળીને થાકી ગયેલા બ્રહ્મનિષ્ઠ બ્રહ્મણો એ યોગારંભની સિદ્ધિને વૈષ્ણવ યજ્ઞ કહે છે. જન્મ જે પૂછ્યો ઈચ્છાથી વાસ્તવ કરી શકાતા ચિત્તને જે પુનઃ પ્રાપ્તિ થાય છે. સમાધિમાં અતિ લય પામેલા ચિત્ત ફરી કે કારણે પ્રાપ્ત થાય છે તે હું આ સાંભળવા માંગુ છું. તો હે મુનિ, તમે તે માટે જે કારણ ગણતા હો તે મને કઈ સંભળાવો. વૈષ્ણવબાઈન બોલ્યા, એમાં જન્મે છે તેનું બાહ્ય કોઈ કારણ હોતું નથી. જે રાજન, તેના દેહ દ્વારા કરાયેલા ધર્મ અધર્મ રૂપ આંતરિક માનસ જ કારણરૂપ છે. દેહથી થયેલું કર્મ મનમાં જે સંસ્કાર રૂપે રહેલું છે તે જ મનને પુનઃ જાગૃત કરનાર હોય છે. બ્રહ્મવાદી વ્રતધારી બ્રાહ્મણો જાણી જ ન શકાય તેવું અવેદ્ય હોય તેને પણ જાણી શકાય તેવું નથી. વેદ્ય સમજે છે કર્મને લીધે તે વેદ પણ જાણી શકાતું નથી. તેથી એ રાજન, જે બ્રાહ્મણ વિનયશીલ હોય અને સદાકાળ બ્રહ્મચર્ય બ્રહ્મયજ્ઞ વગેરેનું સદાય સેવન કરતો હોય, આચાર્ય પાસેથી આત્મા અનાત્માનું તત્વ જેને જાણી લીધું હોય તેને મોક્ષરૂપ સિદ્ધિની પ્રાપ્તિ માટે પ્રયત્ન કરવા જોઈએ. એવા બ્રાહ્મણે સદાકાળ પવિત્ર રહીને ધર્મકર્મ બ્રહ્મકર્મ દ્વારા બ્રહ્માર્પણ કરેલા સમદમ આદિ કર્મોથી નિયમ નિષ્ઠા રાખીને બે હાથ જોડીને ગુરુ પાસે બ્રહ્મવિદ્યાનો ઉપદેશ લેવા જવું જોઈએ. જેની બુદ્ધિ સમાધિ નિષ્ઠ થઈ હોય તથા બ્રહ્મ ભાવથી યુક્ત યોગની પ્રાપ્તિના ગર્વથી રહીત તત્વજ્ઞ હોય તેવા મુનિ ગુરુએ પણ તે શિષ્ય પાસે સાયંકાળે અને પ્રાતઃકાળે મોક્ષ સંબંધિત કર્મો કરાવવા ઘટે. પછી જેની બુદ્ધિ સમાધિ નિષ્ઠ હોય તેને ઉત્તમ વૈષ્ણવ પદ શુદ્ધ બ્રહ્મનું શરણ લેવું નિર્વિકાર ચિત્તથી પુરુષ પર બ્રહ્મને પ્રાપ્ત કરે છે. મોક્ષ ભાવ યા રહસ્યને જાણનારા સર્વ મમતાથી રહિત થઈ સંસાર બંધનથી રહિત થાય છે. જે સનાતન બ્રહ્મ છે તે જ વિદ્વાનો હાંસ વગેરે વિકારોથી રહિત અક્ષર કહે છે. વિદ્વાન વિદ્યાયોગ તથા કર્મયોગ દ્વારા અક્ષર બ્રહ્મનો સાક્ષાત્કાર કરી શકાય છે. હે રાજન, તમે દરેક કર્મોમાં મનને તે કર્મોના ફળનો અસ્વીકાર થાય તો જ નિષ્કામ કર્મયોગના પ્રતિષ્ઠામાં પામેલા મુક્તોનું મુક્તિપદ પામી શકાય છે. હે રાજન, કર્મોમાં ફળનો સ્વીકાર કરવાથી જીવ બંધાય છે અને કર્મોના ફળનો અસ્વીકાર કરવાથી અવ્યક્ત અવશ્ય મુક્તિ મળે છે. જીવનું
સંસાર બંધન છૂટે છે પૂર્વ જન્મમાં સંસ્કારરૂપી કારણથી જીવને બ્રહ્મનિષ્ઠ બ્રાહ્મણો પાસેથી બ્રહ્મ વિદ્યાને લગતી ક્રિયાઓથી ક્રિયાઓની પ્રાપ્તિ થાય છે. જે ઇન્દ્રિયોના સંબંધી મુક્તિ પામ્યો હોય તે મનુષ્ય ફરી દેહ ધારણ કરતો નથી, સંસારના ચક્રાઓમાં તેને ફરી પડવું પડતું નથી. ઇતિ શ્રી મહાભારતમાં ખીલ હરિવંશમાં ભવિષ્ય પર્વ વિશે કર્મફળ જ્ઞાન માટે યોગ નામનો 17મો અધ્યાય સમાપ્ત.